कवि स्वरकार गायक नीनू मजूमदार एमने अपने मळवुं आ महफिलमां ए आपणो उपक्रम नीनू भाई ना संतानो पोताना पिता विशेनी स्मृति ने ताजी करे अने ए रीते कवि ने स्वरकार ने गायक ने अपने नजीक थी ओळखवानो प्रयत्न करिए पण एमने सौथी नजीक थी ओळखीने एमना विषे व्यक्ति तरीके जे वात करी शके एवं अधिकारी व्यक्तित्व तो कौमुदीबेन ज होई शके। कौमुदीबेन साथे नीनू भाई ना लग्न, कौमुदीबेन नीनू भाई ना परिचय में केवी रीते आव्या ए बहुज स्वाभाविक छे के अंगत प्रश्न पण अने मारी वये एवो सवाल कौमुदीबेन ने पूछवो ए अविवेक पण गणाय, पण छतां प्रेक्षकोना संदर्भे पण अने आ एक प्रकारनुं दस्तावेजीकरण पण छे ए जोता पण ए सवालनुं महत्व ओछुं नथी थतुं, एटले ए पूछवानी इच्छा छे के कौमुदीबेन तमे अमारा नीनूभाईनी ओळखाणमां कई रीते आव्या? हुं पहेला बनारसमां हती, पछी मने त्यां कई संजोगो नहोता के हुं गाई शकुं, એટલે ગ્રેજ્યુએશન કરીને તરત મુંબઈ આવી ને અહીંયા કોઈની ઓળખાણ નહોતી, પણ નીનુભાઈનું કંઈ અમારો જૂનો સંબંધ છે બધા પહેલાંના, તો એ હિસાબે એમની પાસે અમે આવ્યા અમારા ભાઈ સાથે, ને એમ થયું કે નીનુભાઈનું બહુ જ સ્થાન અહીંયા ગંભીર વ્યક્તિ તરીકે અને બહુ જ ગુણી માણસ તરીકે લોકો જાણે એમને, તો પછી મેં એમને નીનુભાઈને કહ્યું કે મને આવી રીતે ગાવું છે અહીંયા, તો યોગ્ય વાતાવરણ યોગ્ય વ્યક્તિઓ સાથે એમણે બધી મુલાકાત કરાવીને પછી અહીંયા એ રીતે ગાવાનું શરૂ કર્યું. અને પહેલાં તો હું કંઈ ખાસ મને મહત્ત્વ નહીં આપે, પણ એકવાર HMVમાં વીણાબેનના એક કોઈ ગરબાનું રેકોર્ડિંગ ચાલતું હતું, તો હું તો કોરસમાં ગાવા ગઈ હતી ત્યાં, તો ત્યાંના રેકોર્ડિસ્ટ છે બધાના અલગ અલગ અવાજ સાંભળે એ લોકો, તો બધાનું સાંભળ્યું પછી મારું એ સાંભળ્યું, તો નીનુભાઈને બોલાવીને કહ્યું કે ઇસ લડકી કો તુમે એક અંતર દે દો. બસ ત્યારે એમનું ધ્યાન ગયું કે ના ગાઈ શકે છે થોડું, નહીં તો કે એને કોરસમાં બોલાવી લો, એણે કહ્યું છે ગાવું છે તો કોરસમાં બોલાવી લો. પછી ત્યાંથી એમનું ધ્યાન ગયું કે ના ગાઈ શકે છે, અને મેં શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરેલો એટલે પછી મારે માટે બંદિશ બી બનાવી આપે જરાક જે શાસ્ત્રીય શીખીને તાન પલટાજીના ગળામાં હોય, પછી એવી રીતે મારા માટે ગીતો બનાવી આપતા હતા, અને પરિચય તો ત્યાંથી જ થયેલો મારો. પછી પરિણય સુધી લંબા હે. કૌમુદીબેન એવું કહેવું એ બિલકુલ અયોગ્ય જ કહેવાય કે નીનુભાઈના તમારી સાથેના લગ્ન એમના બીજી વારના લગ્ન, કારણ કે તમારા પરિવારને જ્યારે ક્યારેક મળીએ ત્યારે એવો ભાવ હૃદયમાં થતો જ નથી, અને મારી જ નહીં બધાની જ જે કોઈ આપના પરિચયમાં આવ્યા છે બધાની લાગણી હશે કે આખો પરિવાર જાણે એક જ પરિવાર છે, તો એવું વાતાવરણ ઊભું કરવામાં તમને શું લાગે છે નીનુભાઈનું યોગદાન કેવું? એમનું પણ યોગદાન એવું જ, અને અમારા બી સંસ્કાર વિચાર ખરા એવા કે જે સંજોગોમાં આપણે હોઈએ એમાં સારામાં સારી રીતે કેવી રીતે જીવવું, એટલે પછી આ છોકરાઓ સાથે ભલે ને હું માનું સ્થાન ન આપી શકું, પણ મિત્રનું સ્થાન એક વ્યક્તિનું સ્થાન એ તો આપી જ શકું, તો એ રીતે અમે સાથે સાથે બધા રહ્યા, ને નીનુભાઈ બહુ જ સરળતાથી મને કે તું માની થાય તો વાંધો નહીં, પણ તું વ્યક્તિ એક સજ્જન વ્યક્તિ કોઈ બી હોય તો એવી રીતે કે તું એવી રીતે જ રહે, કંઈ એવું વાંધો નથી, તો અમે લોકો એકદમ મિત્રની જેમ અત્યારે બધી ત્રણે બહેનો ઉદય અને ઉદયને તો ખબર જ નથી કે એ બધા મારી જ બહેનો છે, ને અમે અત્યારે કુટુંબની જેમ જ રહીએ છીએ, અને એકબીજાને અમને બહુ આધાર રહે છે, એ લોકો પણ મને આધાર આપે છે, ને હું પણ એવો પ્રયત્ન કરું કે એ લોકોને બી મારો સથવારો રહે. કૌમુદીબેન હવે જે મેં આરંભમાં જ વાત કરી તે વાત મિત્રો પણ સાંભળવા આતુર છે, વ્યક્તિ નીનુભાઈ હા એમની ઓળખાણ તો તમે જ એમને વધારે સરસ આપી શકશો. જરૂર, મારી રીતે અમને ઓળખું એટલે એ રીતે કે બહુ જ દ્રઢાગ્રહી માણસ, એટલે જે નક્કી કરે
એ વસ્તુ એમને કરવી જ જોઈએ. એટલે એક ઉદાહરણ આપું કે જાણે પણ એ સાચું ખોટું પોતે નિર્ણય કરતા. હવે જાણે તંબાકુ એમને પાન ને બધું આદત હતી, ખાતા હતા. પછી હું કહું કે તમે આ છોડી દો, તમને ગમે નહીં. પછી અકળાઈ બી જાય કોઈક વાર કે મને ટોકવાનું નહીં. પણ પછી એમને થાય કે આણે સાચી વાત કહી છે, મારા માટે સારું નથી. પછી પોતે ચાર મહિના પછી પોતે જ છોડી દીધું. એટલે વિવેક અને બધું રાખીને પછી એ રીતે મારી સાથે વર્તતા હતા. પણ બંને વચ્ચે, પતિ પત્ની વચ્ચે હોય એ જે સૌથી મહત્વનો પાયો એ જે વિશ્વાસ છે, એનો અનુભવ કેવો થયા કરતો તમને? હું ગાતી અને હું બહાર જાઉં, રાતના મોડું વહેલું બી થાય, તો એ કોઈ દિવસ મને એમણે એમ નથી કહ્યું કે ના તું કેમ મોડી આવી, કે આની સાથે નહીં જવાનું, આમ નહીં જવાનું. એ કહે કે મારામાં એટલો વિશ્વાસ છે કે મને એ વિચાર જ નથી આવતો કે તું કંઈ અયોગ્ય કરે. એટલે કોઈ દિવસ મારા પર કોઈ જાતના બંધન નાખ્યા નથી. એટલે હું ક્યાંય ગાવા જાઉં અને કોઈની કોઈના બી મ્યુઝિકમાં ગાઉં તો એમને ઉલટાનો આનંદ થાય કે તું વિવિધ પ્રકારના સંગીત દિગ્દર્શક, એની જોડે અજીતભાઈ, પછી દિલીપભાઈ, પછી નવીન શાહ, આ તે ઘણા લોકો સાથે મેં ગાયું. પણ એમનો એમને આનંદ રહેતો, પોઝિટિવ નહોતા કે મારું જ ગા એવું નહીં. મેં પણ એક એવું વ્યક્તિત્વ અને એનું એમણે એ વ્યક્તિત્વનો આદર એમણે કર્યો. મને લાગે છે એમના સ્વભાવમાં જ કંઈક, આટલી દીકરીઓ પણ આવી મેધાવી, ત્રણ ત્રણ દીકરીઓ છે એમની, તો સ્ત્રી શક્તિ પ્રત્યેનો એક પ્રકારનો આદરનો ભાવ એમના હૈયામાં સતત રહ્યો લાગે છે. હા, સ્ત્રી શક્તિ માટે એમને ખૂબ જ આદર હતો. અને એક ગરબો એમણે મેં જ ગાયેલો છે, ઝીણી ઝીણી ઘૂઘરીઓ ઘમકે ઝમકે ઝાંઝરના ઝણકાર. અને એમાં એમણે છેલ્લા અંતરામાં એક પોતાના વિચારો અંદર ઉમેર્યા છે, હું તમને વાંચી સંભળાવું. જરૂર. ઝીણી ઝીણી ઘૂઘરીઓ ઘમકે ઝમકે ઝાંઝરના ઝણકાર, કે સૈયર ગરબે રમવા આવો આવો માડીને દરબાર. પછી છેલ્લા અંતરામાં લખ્યું છે, સર્જન બિંદુ માનું પ્રગટી ઘર ઘરમાં સોહાય, દેવ રમે છે સગળે જ્યાં જ્યાં નારીઓ પૂજાય, કે લક્ષ્મી રૂપ થઈને આવે માડી સૌને દ્વારે દ્વાર, કે સૈયર ગરબે રમવા આવો આવો માડીને દરબાર. વાહ. આ રીતે આ માન જે આપણા જીવનમાં માનું સ્થાન છે કે આપણે દેવીની પૂજા કરીએ, પણ માનું બે એટલું જ મહત્ત્વ છે. એ પણ દેવી સ્વરૂપ છે આપણી માં, એ જાતનો અને માનતા પણ હતા. એટલે કેટલી સુંદર રીતે એમણે આદ્યશક્તિ જગત જનનીની વાત કરતા કરતા જનનીની વાત સુધી એની દોરને લંબાવી દીધી. અને ઘરે રહેલી માં એ પણ પેલી માનું જ પ્રતીક છે. હા, બિલકુલ. એને આવી સુંદર આપણી સંસ્કૃત સુભાષિતની ઉક્તિને એમણે સરસ રીતે ભાષાંતર કરીને, ભાવાનુવાદ કરીને પણ મૂકી દીધી કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોની પૂજા થાય છે. આમ તો ઈશ્વર જ્યાં નથી પહોંચી શકતો આટલી બધી ઠેકાણે, એટલે તો એને માં બનાવી છે કે બધે એનો સ્પર્શ અનુભવી શકાય. હવે આ નીનુભાઈ, એમની સાથેનો તમારો આ સંસાર, આ સ્નેહ જીવન, એ બધું જ સાચું. તમે કહ્યું એમ તમે બનારસથી આવ્યા ને તમારી તાલીમ એ પ્રકારની, ને નીનુભાઈ એને અનુકૂળ સ્વરાંકનો પણ કર્યા. હા, અને શું સ્વરાંકનની વાત તમે કરો છો, તો એ સ્વરાંકન કલાકાર કોણ ગાવાનું છે એનો વિચાર કરીને પછી સ્વરાંકન કરે. કોઈ સરળ સીધું ગાવાનું હોય એવું લાગે તો એને માટે એકદમ સરળ બનાવી આપે, અને કોઈ શાસ્ત્રીય બેઝ્ડ કલાકાર હોય કે જે ગાઈ શકે એને માટે જરાક થોડું કોકને મુશ્કેલ લાગે પણ એમાં વધારે કસબ નાખે એવી રીતે બનાવે. મારે માટે ઠુમરી અંગના બનાવી આપે. એટલે તો એમ ઠુમરી અંગની એક નાનકડી કોઈ ઝલક સ્મૃતિમાં હોય તો આપો ને. એક એકદમ ઠુમરી અંગ નથી પણ ક્લાસિકલ બેઝ છે, થોડુંક જ સંભળાવું છું. ડુંગરાની ટોચે વીજળી ચમકી, ડુંગરાની ટોચે વીજળી ચમકી, ને મારે માથે ભીંડિયા, સાજ સજી ઊભી તી તોય ના આવ્યા,
કે ઉડી ગઈ નિંદિયા. તો આ તાન પ્રકાર છે એમાં, કારણ કે તમારી એ તાલીમ છે તો એનો એમનો ઉપયોગ સરસ રીતે કર્યો. તો કોઈ એમ કહે ને કે અમને બી આવી જાતનો શીખવાડો, તો કે ગાઓ તમે પણ. પછી જો ન ગાઈ શકે તો કે તમે થોડો રિયાઝ કરો તો તમે ગાઈ શકશો, એટલે પ્રોત્સાહન આપે કે તમે બી ગાઈ શકો છો. પણ એક એક શિક્ષક સ્વરકાર તરીકે નીનુભાઈ કેવા તમને ગીત શીખવાડતા હોય ત્યારે? એ બહુ કડક માસ્તર હતા, બહુ શિસ્ત જોઈએ એકદમ જ, અને એકદમ જે એ કહે પ્રમાણે નીકળવું જ જોઈએ, અને એકદમ જેને કહે છે ને ફૂલ કોન્સન્ટ્રેશન, એકાગ્રતાથી શીખવું. ક્યાંય મારે બીજે કંઈક પણ મારું ધ્યાન જાય તો કે નહીં, કિચનમાં ધ્યાન નહીં, કાંઈ નહીં, અત્યારે ગાતી વખત ગાવાનું જ કરવાનું. એટલે એ રીતે મને બરાબર એમ કે તાલીમ એટલે તાલીમ, તો ત્યાં જ કે અંદર નહીં આવતું, જ્યાં રિયાઝ કરે છે ત્યાં જ કર બરાબર. એટલે એમાં મને બરાબર પ્રોત્સાહન આપતા હતા. અને એને યાદ કરો નીનુભાઈનું પહેલું કયું કમ્પોઝિશન તમે ગાયું હશે? પહેલું મને લાગે છે ગરબાથી જ શરૂ કર્યું. અચ્છા, ગરબાથી શરૂ કર્યું. અને એમ એમ કરતા પછી, હા, પછી ધીમે ધીમે એમને સંગીત લાઈનમાં એમને લાગ્યું. અને મને એમને માટે ખૂબ આદર હતો પહેલાંથી જ, કારણ કે એમનું વ્યક્તિત્વ એવું જ હતું કે એકદમ જ સંયમી અને બહુ જ વિદ્વાન વ્યક્તિ હતા. એટલે અને ગાતા સારું, સંગીતકાર સારા, કવિ સારા, એટલે બધું મને કે એમને માટે આદર પહેલાંથી જ હતો. અને જીવનમાં બી મેં એકદમ બહુ એમને સાથે મિત્ર ભાવે અમે વાત નથી કરી, હું આદર ભાવ ધારે રાખતી હતી છેક સુધી. હા, એટલે એક સતત એક ગુરુજનને મળ્યા કર્યા હવે, કારણ કે ગુરુ પણ કહેવાય મારા, કારણ કે એમને ઘણું શીખવાડ્યું મને. અને હું જે તાલીમ લઉં, કારણ કે મારે તાલીમ લેવા સિદ્ધેશ્વરીબાઈ પણ મારે ઘરે આવે આ ઠુમરી માટે, એટલે દિલ્હીથી અહીંયા આવે તો મારે ઘરે રહે અને શીખવાડે. ત્યારે નીનુભાઈ જોડે બેસે, મને હેલ્પ કરે મારા શીખવામાં, એટલે એ તાલીમમાં મદદ કરે. અને તાજેમાં ખા આવે ગઝલ શીખતી હતી હું ત્યારે પણ, એ ગઝલ વખતે બી એકદમ મારું કોન્સન્ટ્રેશન ત્યાં જ રહેવું જોઈએ એ હોય, એટલે શિસ્ત એમને. અને બીજો કે સમયનો એમને બહુ જ એક કે સમય હંમેશા સાચવો, નહીં તો સમય છોડીને ચાલ્યો જશે આપણને. એટલે જે સમયે હવે હું HMVમાં રેકોર્ડિંગ હોય ને એ કે અમુક વાગ્યાની ટ્રેન પકડવાની છે, અને મને કોઈ કારણસર જો 3 મિનિટ લેટ થઈ જાય તો આગળ જાય ને એ ટ્રેન પકડે ને ચર્ચગેટ ઉતરે ને પછી ટેક્સી કરીને ચાલી જાય, ને હું પાછળ બીજી જ ટ્રેનમાં હું જાઉં ને ટેક્સી કરીને ત્યાં જાઉં, અને ત્યાં ઝાડું નીકળતી હોય તો હું કહું કે જો ઉતાવળ કરીને આવ્યા અને અહીંયા તો ઝાડું જ જાય કાઢે છે ભાઈ, તો કે નહીં, પણ આપણે વાણી જે આપણે બોલેલા નક્કી કર્યું એ કરવું જ જોઈએ ભલે ઝાડું કાઢે. એટલે બીજી વાર બધા શિસ્ત પાળશે કે આવીને ઊભા છે. અને કદાચ કૌદુબેન આ ક્ષેત્રમાં જ, અને આ ક્ષેત્ર શું કામ બીજા ક્ષેત્રોમાં પણ, જે સૌથી વધુ અત્યારે આ દેશમાં પણ જાણે ખૂટતું હોય એવું જે અનુભવાય છે એ આ સેલ્ફ ડિસિપ્લિનની જ વાત છે, કે સ્વાનુશાસન એ જો આવશે તો બધા ક્ષેત્રોમાં પ્રગતિ છે જ. એવું તમને પૂછવું એ આમ તો યોગ્ય પણ નથી કે નીનુબેન આટલા બધા સ્વરાંકનો છે, તમે એમના આટલા બધા સ્વરાંકનો ગાયા, પણ કોઈ કૌમુદીબેનને એમ પૂછે કે એમનું એક તમને સૌથી વધુ ગમતું એવું સ્વરાંકન કયું, તો તમે કયું કહો? મુશ્કેલ છે, મને ઘણા બધા ગમે છે, પણ એક વૃંદાવન વાટે સખી જાતા ડર લાગે એ હું ગાઉં છું, મને ગમે છે. પછી 84 રંગનો સાથી ઓરે માંડ્યો એ પણ હું ગાઉં છું અને ગાયેલું છે રેકોર્ડમાં. બીજા આમ તો ઘણા બધા છે, પણ આ બે વધારે ગવાતા લાગે છે, પછી ભૂલી બી જાઉં કયા પ્રિય છે. અને બીજું કે ઘરમાં એમને બાળકો સાથે બી વાત્સલ્ય બહુ હતું, મેં કહ્યું ને કે જરા એકદમ ડિસિપ્લિનવાળા માણસ હતા, મિલિટરીવાળા માણસ, પણ પ્રેમ બી એટલો જ, વાત્સલ્ય બી એટલો જ. તો ઉદયને કોઈ દિવસ નીનુભાઈ લડે બળે ખડા કે નહીં ગયા? ઉદયને ધાક જ હતી એમની, એટલે લડવાની જરૂર ન પડે. કોઈ બધા છોકરાઓને ધાક હતી, મને પણ થોડી ધાક હતી, પણ ઉદયને તો એક કિસ્સો એવો થયેલો કે કંઈક કર્યું હશે તોફાન એણે, તો એક લાગી ગઈ જરા નીનુભાઈ તરફથી. પછી એમને એકદમ પશ્ચાતાપ થયો કે અરે
હું મોટો છું ને એના કરતાં મજબૂત છું એટલે મેં આ હાથે એને માર્યો, એક જ લપડ લગાડેલી. તો એમને એટલો બધો પશ્ચાતાપ થયો કે એમને થયો કે મને એમ કે હવે રડશે બેસીને. ત્યાર પછી ઉદય પાસે ગયા, ઉદય રૂમમાં સૂતો હતો ને એને જરા રડવું આવતું હતું કારણ કે પહેલી વાર આવું થયેલું. એટલે ઉદયને પાસે બેસીને એના પગ પર હાથ ફેરવે તો કે ઉદય મને માફ કરી દે, હું બીજી વાર નહીં મારું તને, કોઈ વાર નહીં કર્યું. તે ઉદયભાઈ એને તો કે પપ્પાને માફ કરવાનું કેવી રીતે કહેવાય? તો એણે પડ્યા પડ્યા કે કર્યું. એટલે આવા બધા ઝીણા ઝાણા પ્રસંગો જે યાદ રહી જાય એવા. અને એવા જ પ્રસંગોમાંથી કૌંદીબેન આપણને નીનુભાઈ મળે છે, કારણ કે આ મહેફિલ ની આ મહેફિલની મર્યાદા કહો કે વિશેષતા કહો એ જ બની રહી છે કે સરકાર આપણી વચ્ચે સદૈહ ઉપસ્થિત નથી, આ બધી સ્મૃતિઓમાં જ એ સચવાયા છે. પણ આ બધી સ્મૃતિઓ એમને ચોક્કસ સજીવ રાખશે અને એથી વધારે તો એમના સ્વરાંકનો એ આપણી વચ્ચે હંમેશા ગાજતા અને ગુંજતા રહેવા. અને એમના બધા મિત્રો બી સંગીતકાર બધા, પછી સંગીતકાર હોય પછી દિગ્દર્શક હોય, પણ એ બધા સાથે એમને પ્રેમ સંબંધ ને બધાનો આદર રાખે ને કોઈ દિવસ પોતાનું એ કે આપણે પોતે પ્રગતિ કરીને આગળ જઈએ, પણ કોઈને આપણાથી કોઈ આગળ જઈ રહ્યો છો તેનો ધક્કો મારીને આગળ નહીં જવાનું, બધાને પોતપોતાની શક્તિ પ્રમાણે જવાનું. એટલે બધા જેટલા કલાકારો છે એમને પ્રત્યે એમણે ખૂબ જ આદર હતું. અને બધાનું કવિતા બી વાંચે, તેમ સંગીત પણ સાંભળે અને ખૂબ જ વખાણ કરે કે દિલીપભાઈનું કેટલું સારું, અજીતનું કેટલું સારું, બીજા બધાના, પણ એ વખાણ બી એટલા જ દિલથી કરે. અને એટલે જ કદાચ આજે આપણે નીનુભાઈના આવા મન ભરીને સાદર વખાણ કરીએ છીએ. આપણે તો વખાણ શું કરવાના, એમને માટે આપણું એક પ્રકારનો સ્નેહ અને આદર મિશ્રિત અભિવ્યક્તિનું જ આપણી પાસે તો હવે માધ્યમ રહ્યું છે. પણ આવા સમર્થ ગાયક કવિ અને સ્વરકાર અવિનાશભાઈ સાચે જ એમને બિલીપત્ર તરીકે સંબોધ્યા છે. કવિતામાં આવતા ઉલ્લેખોના સંદર્ભો ઘણીવાર કવિતાને સમજવામાં ખૂબ ઉપયોગી થતા હોય છે, નહીં તો પછી કવિતા કોયડો બની જાય એવી સંભાવના છે. એક ગીત હવે જે આવે છે એમાં ઉલ્લેખ છે 84 રંગ. હવે આ કયા હશે 84 રંગ અને 84 જ કેમ? આપણી પાસે લખ 84 એવો પ્રયોગ છે, પણ આ તો પાછા માત્ર 84. 84 બંદરના વાવટા એવો પ્રયોગ આપણે ત્યાં છે? તો હવે જે હોય તે, પણ મહત્ત્વની વાત એ છે કે એમાં જે પેલો રંગ ખૂટે છે ને એ ખૂટતો રંગ લાલ છે. અને લાલ રંગ ખૂટે છે એ જાણે જ્યારે ગેરુઓ બની જાય છે ત્યારે આખી રંગોળીની ભાત બદલાઈ જાય છે. એના તરફ નીનુભાઈએ બહુ સરસ રીતે ધ્યાન દોર્યું છે. Thank you.
साथियों।